હાય આજે હું તમારા માટે એક પાપડી મુઠિયાનું શાક લઈને આવી છું પાપડી ઘણી બધી વેરાયટીમાં મળતી હોય છે તમારી પાસે જે પણ પાપડી અવેલેબલ હોય તેનો આપણે ઉપયોગ કરી શકાય છે આમાં મેં સુરતી પાપડીના થોડા દાણા તુવર દાણા અને વાલોળ પાપડીનો ઉપયોગ કર્યો છે અને એની સાથે મેં મેથીના મુઠિયા નાખ્યા છે તો ચાલો મારા કિચનમાં આ રેસીપી જોવા માટે આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે પહેલાં આપણે મુઠિયાની તૈયારી કરી લઈએ મુઠિયામાં ઇન્ગ્રીડિયન્ટ્સમાં ઘઉંનો જાડો લોટ આપણે લીધો છે ચણાનો લોટ મેથી જેને આપણે મીઠાથી ચોળી અને ધોઈ નાખી છે એટલે કડવાશ ઓછી થઈ જાય આદુ મરચાં અને લસણ જેમાં લસણ વધારે લીધું છે લીલું લસણ અત્યારે સિઝનમાં લીલું લસણ મળે છે તો આપણે એ પણ વાપરી શકાય દાલ મરચું ગરમ મસાલો મીઠું તેલ હળદર અને દહીં સૌથી પહેલાં આપણે મેથી એક કપ આદુ મરચાં અને લસણ ક્રશ કરેલા છે લીલું લસણ દહીં ખાટું દહીં લીધું છે મેં અહીંયા કાઢી હળદર લાલ મરચું એક ચમચો મેથીઓ મસાલો જે આપણે આચરમાં નાખીએ છીએ તે તેલ બે ચમચા લીધું છે મીઠું આ બધું મિક્સ કરી દેવાનું છે ગળપણ માટે મેં અહીંયા ગોળ વાપર્યો છે તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો ગોળનો પાવડર મેં લીધો છે ઈનો ખૂબ જ ઓછો ઈનો હાફ ટી સ્પૂન તમારે એથી પણ ઓછો નાખી શકો છો ઘઉંનો લોટ એક કપ જેટલો મેં લીધો છે ચણાનો લોટ અડધો કપ હવે આને આપણે થોડો કટ કઠણ લોટ બાંધીશું તમે જોઈ શકો છો પાણીની જરૂર લાગતી નથી તમને લાગે તો જ ઉમેરશો થોડો હાર્ડ આપણે એનું ઓટ બાંધવાનો છે હવે આ રીતે આપણે મુઠિયા વાળી લઈશું જેટલા મોટા અને જે શેપના મુઠિયા તમારે કરવા હોય તે તમે કરી શકો છો પણ મુઠિયા વાળતાં ધ્યાન રાખજો કે એમાં ક્રેક ન દેખાય આ રીતે આપણે મુઠિયા તૈયાર કરી લીધા છે હવે એને ગરમ તેલમાં તળી લઈશું મુઠિયા તળાવ ત્યારે એને વરચે વચ્ચે આપણે હલાવતા રહીશું ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળી લેવાના છે અંદરથી પણ તળાઈ જવા જોઈએ બધા જ મુઠિયા આપણે તળીને કાઢી લઈશું આ મુઠિયાનો તમે નાસ્તા તરીકે પણ ઉપયોગ કરી શકો છો ફિટ કન્ટેનરમાં રાખી મુકાય છે અઠવાડિયા સુધી તેને કશું જ નથી થતું ચાય કોફી સાથે સાંજના નાસ્તામાં આ ખાઈ શકાય છે હવે આપણે શાકની તૈયારી જોઈ લઈએ એ કુકરની અંદર મેં ઓઇલ લીધું છે અજમો નાખ્યો છે હિંગ સ્વાદ મુજબ અજમો સંતડા એટલે આદુ મરચાં અને લસણ એને થોડું આપણે સાંતળી લઈશું હળદર અડધી ચમચી એટલી હળદર મેં વાપરી છે તુવરદાણા વાલોળ પાપડી અને સુરતી પાપડી ત્રણે જ મિક્સ છે આની અંદર ધોઈને આપણે એને કૂકરમાં મિક્સ કરી દઈશું એમાં ગરમ મસાલો અને મીઠું અને કૂકરની આપણે બે વિસલ બોલાવવાની છે જરૂર પૂરતું એમાં પાણી આપણે ઉમેરી દેવાનું છે પાપડી બફાય તે રીતનું આપણે પાણી ઉમેરી દઈશું અને એની કૂકરની બે વિસલ બોલાવી દઈશું હવે આપણે રસો તૈયાર કરી દઈએ એક કઢાઈમાં બે ચમચા તેલ રાઈ એક ચમચી લીધી છે હિંગ સ્વાદ મુજબ આદુ મરચાં અને લસણ ક્રશ કરેલા આપણે એને સાંતળી લઈશું થોડું તેલની અંદર લીલું લસણ ત્યારે સીઝનમાં સરસ લીલું લસણ મળે છે તે પણ બારીક સમારીને આપણે વાપર્યું છે હળદરનો ઉપયોગ કર્યો લાલ મરચું ગરમ મસાલો બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું બધી જ વસ્તુ સાંતડી લઈશું મસાલો સંતરાઈ જાય એટલે ગરમ પાણીનો ઉપયોગ કરીશું આપણે ગરમ પાણીની અંદર મિક્સ કરી દઈશું તમારે જો વધારે રસાવાળું જોઈતું હોય તો તમે પાણીનો વધારે ઉપયોગ કરી શકો મુઠિયા પાણી શોષી લે છે માટે આપણે પાણી પ્રમાણસર નાખવાનું છે મૂઠિયાને અહીંયા મેં થોડા અધકચરા તોડી પણ નાખ્યા છે અને થોડા આખા રાખ્યા છે અધકચરા તોડવાથી તમારા પાણીમાં જે રસો છે એ થોડો જાડો થઈ જશે ઘણાને આ શાક કોરું પણ ભાવે છે તો રસો એ પ્રમાણે ઓછો વધતો કરી શકાય છે આપણી પાપડી પણ બફાઈને તૈયાર થઈ ગઈ છે આપણે એને મુઠિયાના રસા સાથે મિક્સ કરી દઈશું બંને વસ્તુને મિક્સ કરીને શાકને થોડું ચડવા દઈશું બધું મિક્સ થઈ જાય તે માટે થોડું ગેસ પર રાખીશું સોલ્ટ નાખી દઈશું સ્વાદ મુજબ લીંબુનો રસ અને થોડા ગળપણ માટે ગોળ તમે ખાંડનો ઉપયોગ કરી શકો છો હું ગોળનો પાવડર વાપરું છું બધું જ મિક્સ કરીને આપણે એને થોડું ચડવા દેવાનું છે જો તેલ અને પાણી સરસ છૂટું પડ્યું છે ધાણાથી એને ગાર્નિશ કરી દીધું છે તમે રોટલી ભાખરી રોટલા સાથે આ શાકની મજા માણી શકો છો નવા વિડીયો જોવા માટે મારી ચેનલને જરૂરથી ફોલો કરજો અને શેર પણ કરજો